નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? હું મેકવાન દિલપા આજે તમને ગુજરાતી ધોરણ 3 કક્કો ભણીશું, કે જેને આપણે ગુજરાતી મૂળાક્ષરો કહે છે અને આપણે એને કક્કો તરીકે ઓળખીએ છીએ. બરોબર છે બાળ દોસ્તો? આગળ આપણે જોઈ ગયા સ્વર, એ તો તમને યાદ જ છે ને બાળ દોસ્તો? અ આ ઈ ઉ રુ, બરોબર છે? તો એવી જ રીતે આજે આપણે વ્યંજન ભણીશું. તો ચાલો, જે વર્ણોના ઉચ્ચારણ માટે સ્વરોનો આશરો આવશ્યક હોય છે તેમને આપણે વ્યંજન કહે છે. બરોબર છે બાળ દોસ્તો? સાંભળજો, જે વર્ણોના ઉચ્ચારણ માટે સ્વરોનો આશરો આવશ્યક હોય છે તેમને વ્યંજન કહેવાય છે. બરોબર છે? તો ચાલો, વ્યંજન કોને કહેવાય તે આપણે જોઈએ. જેમ કે પહેલું છે ક, કમળનો ક, ખ, ખટારાનો ખ, ગ, ગણપતિનો ગ, ગ, ઘરનો ગ, ચ, ચકલીનો ચ, છ, છત્રીનો છ, જ, જમરૂખનો જ, જ, જબલાનો જ, પછી છે ટ, ટપાલીનો ટ, ઠ, ઠળિયાનો ઠ, ડ, ડગલાનો ડ, ઢ, ઢ, ડગલાનો ઢ, અણ, ફેણનો અણ, ત, તપેલીનો ત, થ, થડનો થ, દ, દ, દડાનો દ, ધ, ધજાનો ધ, ન, નગારાનો ન, પ, પતંગનો પ, ફ, ફટાકડાનો ફ, બ, બકરીનો બ, ભ, ભમરડાનો ભ, મ, મરચાનો મ, ય, યતી બાબાનો ય, અને ર, રમકડાનો ર, લ, લખોટાનો લ, વ, વહાણનો વ, શ, શરણાઈનો શ, શ, ષટકોણનો શ, શ, સસલાનો શ, હ, હરણનો હ, અડ, નળનો અડ, અને ક્ષ, ક્ષત્રિયનો ક્ષ, અને જ્ઞ, જ્ઞ, યજ્ઞનો જ્ઞ. બરોબર છે બાળ દોસ્તો? આ કક્કો તમારે CW માં તમારી નોટબુકમાં લખવાનું છે અને એને સામે એને ચિત્ર દોરવાના છે, અથવા તો તમે એને ચોંટાડી શકો છો. બરોબર છે બાળ દોસ્તો? તો ચાલો, હવે મને એમ કહો, હું તમને આમાંથી પૂછીશ અને તમારે એનો જવાબ આપવાનો છે કે તમને બરોબર પાકા થયા છે કે નહીં. બરોબર છે બાળ દોસ્તો? હું તમને પૂછું અને તમારે એને બોલવાનું, એનો જવાબ આપવાનો છે. બરોબર છે? તો ચાલો, ફટાફટ મને જવાબ આપજો હો બાળ દોસ્તો. ચાલો બાળ મિત્રો, તો આજે આપણે કક્કો ભણીએ. બરોબર? હું બોલીશ અને તમારે બોલવાનું છે. બરોબર છે? ક, કમળનો ક, ખ, ખટારાનો ખ, ગ, ગણપતિનો ગ, ઘ, ઘરનો ઘ, ચ, ચકલીનો ચ, છ, છત્રીનો છ, જ, જમરૂખનો જ, જ, જબલાનો જ, ટ, ટપાલીનો ટ, ઠ, ઠળિયાનો ઠ, ડ, ડમરૂનો ડ, ઢ, ઢગલાનો ડ, અણ, ફેણનો અણ, ત, તપેલીનો ત, થ, થડનો થ, દ, દડાનો દ, પછી છે ધ, ધજાનો ધ, ન, નગારાનો ન, પ, પતંગનો પ, ફ, ફટાકડાનો ફ,
બ બકરીનો બ ભ ભમરડાનો ભ મ મરચાનો મ ય યતી બાબાનો ય પછી છે ર રમકડાનો ર લ લખોટાનો લ વ વહાણનો વ શ શરણાઈનો શ શ ષટકોણનો શ શ સસલાનો સ હ હરણનો હ ડ નળનો અડ અને છેલ્લે છે ક્ષ ક્ષત્રિયનો ક્ષ અને જ્ઞ યજ્ઞનો જ્ઞ બરાબર છે બાળ દોસ્તો તો આ તમારે CW માં તમારી નોટબુકમાં લખવાનું છે બરાબર છે અને એને તમે યાદ રાખજો કે કયો અક્ષરને શું કહેવાય બરાબર છે બાળ દોસ્તો તો ચાલો હું તમને પૂછીશ અને તમારે એને જવાબ આપવાનો છે કે તમને બરાબર પાકા થયા છે કે નહીં વ્યંજન બરાબર છે તો ચાલો હું પૂછું છું અને તમે એનો જવાબ આપજો બરાબર છે ને ઓકે ચાલો આ કયો અક્ષર છે બાળ દોસ્તો ક વેરી ગુડ શું કહેવાય અને ક કમળનો ક વેરી ગુડ આ આ કયો અક્ષર છે બોલો ચ વેરી ગુડ શું કહેવાય અને ચકલીનો ચ વેરી ગુડ અને આ આ બોલો તો બોલો જમરૂખનો જ વેરી ગુડ વેરી ગુડ બાળ દોસ્તો પછી આ બોલો તો આ તમે ક્યાં રહો છો બોલો વેરી ગુડ ઘરમાં તો ઘ ઘરનો ઘ વેરી ગુડ અને આ આ કયો અક્ષર છે ન નગારાનો ન વેરી ગુડ અને આ આ ભમરડાનો ભ વેરી ગુડ વેરી ગુડ પછી બીજું બોલો આ આ તો તમે રમો જ છો હે ને વેરી ગુડ રમકડાનો ર વેરી ગુડ ઓકે બરાબર છે બાળ દોસ્તો તો આ રીતે તમારે ઘરે મોડે કરવાના છે અને તમારી નોટબુકમાં પણ તમારે લખવાના છે બરાબર છે બાળ દોસ્તો